લીવ અ પાયસ લાઈફ. તમારામાંથી ઘણા બધા આત્મા વ્યસન હશે, એ ઇન્ક્રેડિબલ લાઈફ નથી. સમજી રાખજો, અમે એવાને પણ જોયા છે કે રોજ 50 સિગરેટ પીતા હોય 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય. સામે એવા પણ જોયા છે કે રોજ કદાચ 2 સિગરેટ પીતા હોય અને 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે? અને જે દિવસે કેન્સર લાગી જશે, ભારતમાં દર કલાકે 82 જણા અને રોજના 2000 લોકો કેન્સર રિલેટેડ કેન્સરથી મરે છે, ટબાકો રિલેટેડ કેન્સરથી મરે છે, એમાં ક્યાંક તમે આવી જશો તે દિવસે રોતા નહીં આવડે. ડોક્ટર ખાલી એકવાર તમને કહેશે કે તમારે કેન્સર છે, ધેન અને કહેશે કે હવે તો 2-5 મહિના છે, 4 સ્ટેજમાં છે, ત્યારે તમે રોતા નહીં આવડે, તમે દિવાલમાં માથા પછાડશો. અમે એવા કેસ નજરે જોયા છે. તો આટલું સરસ મનુષ્ય જીવન ભગવાન આપ્યું છે, વ્યસન શું કામ રાખવાનું? ખાવા જેવી યાર બદામ કાજુ છે, તમાકુ ખવાય, દારૂ પીએ છે, એનાથી કેટલા બધા અનાચારો થાય છે, લીવર બગડે છે, ઇન્ક્રેડિબલ લાઈફ હાથમાંથી જતી રહે છે, કારણ કે તમારી હેલ્થ બગડે છે. નોનવેજ આપણે ખાઈએ છીએ, નોનવેજની એકવાર વાત કરી, જેને મેં આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી એમાં સ્ટ્રેન્થ બહુ છે, એમાં બહુ તાકાત છે, એટલે હું નોનવેજ કહું છું, કારણ કે હું જિમમાં જઉં છું ને, તો તને ખબર છે ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ એલિફન્ટ ઇઝ વેજીટેરિયન. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ વેજીટેરિયન છે, તને ખબર છે? તો ભાઈ મેં વિચાર્યું જ નહીં. મેં કહું દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો હિપો મોટેપસ એ પણ વેજીટેરિયન છે, તને ખબર છે? એટલે હું વેજીટેરિયનમાં તાકાત નથી એવું નહીં માનીશ. હું કપિલ દેવને પણ આપણે 6 મારતા જોયા છે, જોયા છે ને? અને ફોલ ઓન બચાવવા માટે 1982 વિલ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં 4 બોલમાં 4 સળંગ છગ્ગા મારેલા, એ રોટલી દાળ ભાતની તાકાત ઉપર હતા, ઓમલેટની તાકાત ઉપર નહોતા. એટલે એવું નહીં વિચારવાનું કે તાકાત ખાલી ત્યાંથી જ આવે છે. ટર્ન ઓફ ધ મિલેનિયમમાં 2000 સાલમાં ટોપ 100 પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ, કે આ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની શ્રેષ્ઠ 100 વિભૂતિઓ એના નામ નક્કી થયા, ખૂબ સંશોધનો પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને એમનું જીવન ચરિત્ર બહાર લખવામાં આવ્યું. એમાંથી 85 વ્યક્તિઓ વેજીટેરિયન હતી. એટલે આ બધી આપણી ઘણી બધી ગેરસમજો છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી નોનવેજ નાખીએ તો અડધા લોકો આમે અત્યારે ભૂખા મરે છે, નોનવેજ નાખીએ તો પોણા ભાગના ભૂખ્યા મરે. મેં કહ્યું કે અમેરિકા દર વર્ષે લાખો ટન ઘઉં પેસિફિક સમુદ્રમાં પધરાવી દે છે, નાખી દે છે. કેલિફોર્નિયા સ્ટેટના ખેડૂતોને અમેરિકન સરકાર પગાર પૈસા આપે છે કે તું મહેરબાની કરીને આ વખતે કંઈ ઉગાડતો નહીં, તું ઉગાડે તને કેટલા પૈસા મળે તો કેટલા લે લઈ લે, કારણ કે તું ઉગાડીશ તો અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. તમને ખબર છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં 1000 લીટર દૂધ ગટરમાં રોજ જાય છે, નળ જ ખુલ્લો હોય જતું જ રહે, વ્યવસ્થા નથી કરી શકતા. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ પૃથ્વી ઉપર મૂકેલા છે, આપણે મનુષ્યો વચ્ચે મેનેજર તરીકે બરોબર મેનેજ નથી કરી શકતા ને, આપણી ખોટ છે, બાકી પ્રશ્ન આવે જ નહીં. યુ કેન મેનેજ ઇટ વેલ. તો ઇનક્રેડિબલ લાઈફ માટે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ ખૂબ જરૂરી છે, તો તમારી લાઈફ ઇનક્રેડિબલ બનશે, નહીં તો વચ્ચેથી જ ક્યાંક અટકી જવાશે. તો આ શુદ્ધ અને પવિત્ર જીવન શાસ્ત્ર પ્રમાણે ખૂબ જરૂરી છે.